આ પણ જોરદાર સવાલ છે ભાઈ. શું કરવાનું છે જોજો, સમજતા જજો. મસ્ત છે. ઇન્ટિગ્રેશનમાં તકલીફ અહીંયા છે, કદાચ માનાંકને તમે સહન કરી લેશો, જે આ પૂર્ણાંક ભાગ આવે ને ઇન્ટીજર ફંક્શન, એ સહન ના થાય. તો એના માટે શું કરીશું જોજો, અહીંયા 1 to 2 સાંભળજો. શું કરવાના છીએ આપણે અહીંયા, આ 2x આપેલું છે ને. તમને એક બીજી એક વસ્તુ તમને ખાસ જણાવી દઉં મિત્રો, કે આને આપણે છે ને ફ્રેક્શનલ કહેવાય, ફ્રેક્શનલ અપૂર્ણાંક ભાગ વિધે. અને આને લખાય કેમ ખબર છે, એક્સ માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. આમાં શું હોય કે તમે કોઈ બી કિંમત તમે મૂકશો આની અંદર, કોઈ બી આંકડો મૂકો, હંમેશા પોઈન્ટમાં જ આવે અને 0 થી 1 એરિયામાં જ આવે. 0 થી 1 એરિયામાં જ આવે મિત્રો. ખાસ આ જે ફ્રેક્શનલ છે ને એને ઓળખતા થજો. બરાબર, શું કહું છું અહીંયા, આની વાત કરું છું. તો આનું આને મારે તમને સમજાવવાની જરૂર શું હતી, તો હું અહીંયા શું કરવાનું છે તમે જુઓ, કે આ 2x છે ને એના બદલે હું અહીંયા આને 3x કરી નાખું છું. 2xને 3x કરી નાખું છું. માઇનસ ઇન્ટીજર ફંક્શન જે છે 3x, એમનું એમ, અને મારે તો 2x લાવવાનું હતું એટલે માઇનસ એક્સ dx. શું કર્યું, બહુ સિમ્પલ છે, 3x માઇનસ એક્સ 2x. આવું કર્યું શું કરવા, તો એ જોજો શું કરું છું. 1 to 2 આને શું કહેવાય, એ તમને હમણાં જ કીધું, આને ફ્રેક્શનલ ફંક્શન કહેવાય, પૂર્ણાંક ભાગ અપૂર્ણાંક ભાગ વિધે. માઇનસ શું આવશે, એક્સ dx. ઓકે, હવે માનાંક છોડવો છે. તો મેં તમને શું કીધું હતું કે આ જે છે ને તમારે, જો તમે ટ્રાય કરી લેજો કોઈ વખત, કે આની અંદર તમારા આંકડા છે ને એ 0 થી 1 વચ્ચે જ આવે. તમે ગમે એ કિંમત લો, હા મારે તો અહીંયા 1 થી 2 જ લેવાની છે એક્સની, એમ છતાં હું તમને કહું છું એ 0 થી 1. તો હું તમને એવું કહું કે જો આ 0 થી 1 એરિયો કવર કરતો હોય, 0 સહિતનો, બરાબર, 0 થી 1 એરિયો કવર કરતો હોય, બરાબર, આનો વિસ્તાર આ ટાઈપ, અને એક્સ છે એ તો આપણો 1 થી 2 જ, એક્સ છે 1 થી 2, એટલે આના કરતાં પાછળની સંખ્યા છે મોટી છે. શું કહું છું ખ્યાલ આવે છે, આ 0 થી 1 છે, આ 1 થી 2 છે, તો આના કરતાં પાછળની સંખ્યા મોટી છે. એટલે હું જ્યારે માનાંક છોડીશ ત્યારે મહત્વની વાત કરું છું, માનાંક જ્યારે હું આની અંદર છોડવાનો છું ત્યારે પહેલાં આ આવી જશે અને પાછળ એ જતો રહેશે. ચલો, આ બધાને ક્લિયર થયું, કારણ કે આ 0 to 1, આ 1 to 2 લિમિટ ખાસ અહીંયા ભાગ ભજવે છે. ઓકે, ચાલો આ ક્લિયર થઈ ગયું. હવે હું અહીંયા એમ કહું છું કે 1 to 2 એક્સ dx, ચાલો આ તો આપણને ખ્યાલ આવી ગયો, માઇનસ 1 to 2, સાંભળજો 1 to 2 અહીંયા શું છે, ફ્રેક્શનલ 3x, ફ્રેક્શનલ 3x પાછું કાઢી નાખો એને, એટલે એને હું આમ લખી દઉં છું, એક્સ માઇનસ, સોરી 3x માઇનસ ઇન્ટીજરમાં 3x dx. ઓકે, આ લઈ લીધું પાછું, આનું સંકલન આપી દો, x² / 2, આ થઈ ગયું તમારું 1 to 2. માઇનસ આનું પણ પતી જશે, 3x² / 2, આનું પણ થઈ ગયું તમારું 1 to 2. પ્લસ હવે જોજો, આના માટે આપણે શું કરવાના છીએ, 1 to 2 ઇન્ટીજરમાં 3x છે dx. ચલો, આનું જેટલું પતે છે એટલું પતાવી દઈએ છે. શું આવશે, 2 નો વર્ગ 4 ના છેદમાં 2, એટલે 2 - 1 ના છેદમાં 2, આ પહેલું પૂરું. માઇનસ 3, 2 નો વર્ગ 4 ના છેદમાં 2, એટલે 2 - 1 ના છેદમાં 2, સેમ પહેલું જ છે ને. પ્લસ હવે હું અહીંયા શું કરું છું, ધ્યાનથી સમજજો, અત્યારે મારી પાસે જે લિમિટ છે ને એ એક્સની હોય 1 to 2, અને અંદર જે પડ્યો છે ને ઇન્ટીજર એ 3x છે, એટલે મારે છે ને આ લિમિટને 3 ગણી કરવી પડશે. આનો ઇન્ટીજર કાઢવા માટે હું આ કામ કરું છું, સમજજો, ઇન્ટીજરને કાઢવા માટે હું આને 3 વડે ગુણું, એટલે નીચે 3 થઈ જાય ને ઉપર 6 થાય. સમજતા જજો હું શું કરું છું, અહીંયા 3 થી, સાંભળજો, 3 કેમ કહું છું ખ્યાલ આવે છે ને, હું આને 3 ગણું કરું છું કારણ કે આનો ઇન્ટીજર મારે કાઢવો છે. તો અહીંયા 3 અને અહીંયા 6 થઈ જાય, તો 3 થી 4, 4 થી 5, અને 5 થી 6 લઈ લીધું. કેવી રીતે આ થયું હું તમને ફરીથી કહું છું, આ 3x છે એટલે આની લિમિટ આ એક્સની હોય, એને 3 ગણી કરો એટલે 3 નીચે ને ઉપર 6, એટલે એને ક્રમિક રીતે છૂટા પડ્યા, ઇન્ટીજર કાઢી શકાય. આનો ઇન્ટીજર
આનો ઇન્ટીજર, હવે આ થ્રી એક્સ ફોર્મમાં આવી ગયું છે, આનો ઇન્ટીજર કેટલો આવે? ત્રણ ડીએક્સ. આનો ઇન્ટીજર કેટલો થાય? ચાર ડીએક્સ. અને આનો ઇન્ટીજર કેટલો થાય? પાંચ ડીએક્સ. હવે મોટી મિસ્ટેક કઈ થાય? થ્રી એક્સ તમે ઇન્ટીજર કાઢવા માટે કામ કર્યું હતું ને લિમિટ, પણ પાછી મૂળ લિમિટમાં આવવું પડશે. મારે તો આ ઇન્ટીજર કાઢવો હતો, ભાઈ ઇન્ટીજર કયો આવે છે એ કાઢવા માટે મેં આ ત્રણ ગણું કર્યું હતું પાછી મૂળ લિમિટમાં, કારણ કે આપણો તો અહીંયા કોની સાપેક્ષ? એક્સની સાપેક્ષ છે. એટલે ત્રણ વડે પાછું એને તમે ભાગો, બધાને ત્રણ વડે ભાગી નાખો. તો મિત્રો ત્રણ વડે ભાગું તો આ કેટલો થઈ જશે? હવે આ એક થઈ જાય, બરાબર. આ કેટલા થાય? ફોર બાય થ્રી થઈ જાય. આ ફોર બાય થ્રી, આ ફાઇવ બાય થ્રી, આ ફાઇવ બાય થ્રી, અને છ ભાગ્યા ત્રણ એટલે આ પાછું કેટલું થઈ જાય? બે. ખ્યાલ આવ્યો? મેં શું કર્યું? પાછું હું એક્સમાં આવ્યો પાછો, તો થ્રી એક્સ શું કરવા કર્યું હતું? ભાઈ ઇન્ટીજર કાઢવું હતું, થ્રી એક્સ હતો ઇન્ટીજરમાં. ચલો તો અહીંયા હવે આનું સાદરૂપ જો જોઈએ તો આ ચાર થ્રી બાય ટુ થઈ ગયું આ, બરાબર. આ પણ થ્રી બાય ટુ એટલે નાઇન બાય ટુ થઈ ગયું આ, પ્લસ. ચલો ત્રણને બહાર કાઢી લઈએ, અંદર શું છે? તો અપર લિમિટ ફોર બાય થ્રી માઇનસ વન આવશે, પ્લસ ફોરને બહાર કાઢી લો ફાઇવ બાય થ્રી માઇનસ ફોર બાય થ્રી આવશે, અને પ્લસ ફાઇવને બહાર કાઢી લો એટલે ટુ માઇનસ ફાઇવ બાય થ્રી આવશે. ક્લિયર થયું શું કર્યું એ? તો હવે આમાં જુઓ, ત્રણ ઓછા નવ એટલે માઇનસ છ થવાના, માઇનસ છ ભાગ્યા બે કરો એટલે માઇનસ ત્રણ થાય. ક્લિયર? આની અંદર ચાર ઓછા ત્રણ કરું એટલે એક થઈ જવાનો, અને નીચે ત્રણ ઉડી જાય એટલે પ્લસ એક. આગળ વધીએ, પાંચમાંથી ચાર જાય એટલે એક, એટલે ચારના છેદમાં કેટલા આવશે? આ ત્રણ. ખ્યાલ આવ્યો? અને આ ત્રણ દુ છ એટલે પાંચના છેદમાં ત્રણ. સિમ્પલ છે. હવે માઇનસ ત્રણ વત્તા, એટલે અહીંયા માઇનસ બે લખી દો તોય ચાલશે, આ માઇનસ બે. ચાલો પાંચને ચાર, નવ ભાગ્યા ત્રણ એટલે ત્રણ વધે, અને આનું જો સાદુરૂપ આપીએ તો એક આવે. ફાઇનલી આન્સર એક આવશે, બરાબર. તો આપણો આન્સર કયો છે? એક. તો આમાં થોડું સાચવી લેજો, રિપીટ કરજો, એવું લાગે તો વિડીયો સમજતા રહો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કર્યું છે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઉપવલય ને અતિવલયની વાત કરી છે. ચલો એમાં પહેલાં શું કીધું છે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સેકનો સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન આપેલું છે. એની ઉત્કેન્દ્રતા કાઢવાની છે, ઉત્કેન્દ્રતા. પછી ઉપવલયની ઉત્કેન્દ્રતા કાઢવાની છે, અને એ બે વચ્ચેનો રિલેશન આપ્યો છે, અને એ રિલેશન પરથી તમારે શું કરવાનું છે? નાભિલંબની લંબાઈ. ઓકે તો અતિવલયની ઉત્કેન્દ્રતા રૂટ ફાઈ, ઉપવલયની ઉત્કેન્દ્રતા છે, તો નાભિલંબની લંબાઈ કેટલી થાય? તો તમારે અહીંયા પહેલાં તો જે સમીકરણનું સ્વરૂપ છે એને આમ લખી શકાય કે એક્સ સ્ક્વેર બાય ટેન માઇનસ, સાચવજો અહીંયા, વાય સ્ક્વેર જ હોવું જોઈએ. નીચે સેકના સ્ક્વેરને એકદમ નીચે લઈ લો, દસ તો અહીંયા નીચે આવવાનો છે પણ આ સેકનો સ્ક્વેર અહીંયા આવી જશે, ઇઝ ઇક્વલ ટુ વન. આ અતિવલય થઈ ગયું. એક્સ પહેલાં છે એટલે એનો જે અક્ષ જે છે એ એક્સ અક્ષ પર છે, બરાબર. તો આનું ક્લિયર છે. હવે ઉપવલયનું જોઈએ. અહીંયા ધ્યાન રાખજો, આપણો અક્ષ જે છે એક્સ અક્ષ પર છે. હવે ઉપવલયનું એક્સ સ્ક્વેર આના છેદમાં પણ આપણે પાંચ લેવાના છે, અને એના છેદમાં કોણ જવાનું છે? સેકનો સ્ક્વેર થીટા, પ્લસ વાય સ્ક્વેરના છેદમાં પાંચ બરાબર એક. આમાં થોડું સાચવવા જેવું છે. સેકનો વર્ગ હોય એની કિંમત કેટલી હોય? એક અથવા એકથી મોટી જ હોય ને સેકનો વર્ગ. તો એનો અર્થ એમ થયો કે આ પાંચને ઘટાડશે, નાનું કરશે. પાંચને ઘટાડે નાનું કરે એટલે વાય મોટો થયો, પ્રબળ. એટલે આનો જે પ્રધાન અક્ષ છે એ વાય અક્ષ પર છે. આ એક બહુ સમજવા જેવી વાત હતી, વાય અક્ષ પર. તો હવે આના નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ ઉપવલયની જ કીધી છે, તો એનું સૂત્ર તમારું છે ને થોડું એવું ચેન્જ શું થશે? ટુ એ સ્ક્વેર બાય બી આવશે. ચાલો હું આની અંદર એમ કહું કે ભાઈ મારી પાસે એ સ્ક્વેર છે એ દસ છે, અને આમાં બી સ્ક્વેર બરાબર, મિત્રો સેકનો સ્ક્વેર એનો ઉપર લઈ લો, ટેન કોસ સ્ક્વેર થીટા થાય. ઓકે બી સ્ક્વેર, અને આમાં મારી પાસે એ સ્ક્વેર છે એ કેટલો છે? ફાઇવ કોસ સ્ક્વેર થીટા છે, અને બી સ્ક્વેર કેટલો છે?
पांच छे, क्लियर। तो हूँ अँ फॉर्म्यूला मूकी दो आ, तो आम थाय टू ए स्क्वेर जगह तुम शू मूकवाना छो, फाइव कॉस स्क्वेर थीटा, अने छेद में केटला आवशे, चलो छेद में शू आवशे अँ बी, बी केटलो छे तमारी पासे रूट फाइव। तो अहीं एनो अर्थ एम थयो ने के मारे अहीं कैंसल करी आ टू रूट फाइव अने मात्र ने मात्र कॉस स्क्वेर थीटा तमारे मेळवानो छे एटले काम पूरू थाय। चलो कॉस स्क्वेर थीटा केवी रीते मेळवीशुं, तो आ जे आपणने उत्केन्द्रतानो जे संबंध आप्यो छे एनो उपयोग करशुं। तो अतिवलयनी उत्केन्द्रता मेळवी नाखीए, फॉर्म्यूला बी स्क्वेर बाय ए स्क्वेर बराबर ई स्क्वेर माइनस वन एटले प्लस वन इज इक्वल टू ई स्क्वेर। ओके बी स्क्वेर केटलो आप्यो छे, टेन कॉस स्क्वेर थीटा छेद में टेन प्लस वन इज इक्वल टू ई स्क्वेर बराबर। आ तमारू कोनी अतिवलयनी थशे अने ई वन कही दो तो ही चालशे, एटले वन प्लस कॉस स्क्वेर थीटा इन शोर्ट ई वन स्क्वेर आव्यु। चलो उपवलयनी जोई लीए, उपवलयनी शू आवशे एमां जोजो, आमां खास ध्यान राखवानुं छे। जो आनुं फॉर्म्यूला तमने पहेला कही दो कि आमां ए स्क्वेर बराबर बी स्क्वेर वन माइनस ई स्क्वेर करवो पड़शे बराबर। तो ए स्क्वेर केटलो छे पांच कॉस स्क्वेर थीटा, अने बी स्क्वेर केटलो छे आपणी पासे पांच, अने आमां आ जे छे ने वन माइनस ई स्क्वेर थाय तो आ पांच तो कैंसल थई गया, तो ई स्क्वेर बराबर एटले के आपणे ई टू स्क्वेर कही दो। आनु हूँ शूँ कहूँ छूँ, आने ई वन कही दो, पेला ने ई टू कही दो। तो आनु शू आवशे वन माइनस कॉस स्क्वेर थीटा थाय, आ केटलू थई गयू वन माइनस कॉस स्क्वेर थीटा। कॉस में रहवा दईशू, ये ज आपणुं कामनी वस्तु छे। हवे जे आपणने कीधुं छे एने आपणे एप्लाय करीए। शूँ कीधुं छे हवे तमने? एवुं कीधुं छे कि भाई अतिवलयनी उत्केन्द्रता एटले आ ई वन स्क्वेर। ओके बे बाजु वर्ग लई लो छो एटले बराबर पांच, अने उपवलयनी उत्केन्द्रता एटले ई टू स्क्वेर। बे बाजू मैं स्क्वेर लीधो छे, ओके ईवन स्क्वेर तमारी पासे छे वन प्लस कॉस स्क्वेर थीटा, ई टू स्क्वेर छे वन माइनस एटले हूँ अहीं लखीश पांच पांच कॉस स्क्वेर थीटा। चलो आने हूँ आ बाजू लाव एटले सिक्स थाय, अने एक ने पेली बाजू ले जाए एटले फोर थाय, एटले कॉस स्क्वेर थीटा इज इक्वल टू शू आवशे, फरीथी एक वक्त कहूँ छूँ, आने आ बाजू लाव एटले सिक्स अने पेली बाजू एटले फोर बाय सिक्स थी गयो, एटले तमारू आ परिणाम थई गयू टू बाय थ्री। क्लियर थाय छे? शूँ कहूँ छूँ टू बाय थ्री मळशे बराबर। हवे एने बस मूकी दो, टू रूट फाइव कॉस स्क्वेर केटलो आव्यो आपणो टू बाय थ्री, એટલે ફોર રૂટ ફાઈવ બાય થ્રી, ફોર રૂટ ફાઈવ બાય થ્રી આન્સર દેખાય છે તમને? કયો આન્સર છે એ ક્લિયર? તો આ બે કોન્સેપ્ટ ખાસ જોજો, વ્યવસ્થિત જોજો એક વખત એટલે ખ્યાલ આવશે બરાબર। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, મસ્ત સારો છે, કયો છે ખબર છે તમને? તમે જો આમાં ઝીરો મૂકી દો તો ટેન પાઈ બાય ફોર, હું એક્સની જગ્યાએ ઝીરો મૂકવાનું કહું છું, ઝીરો મૂકશો એટલે ટેન પાઈ બાય ફોર એટલે વન થાય, અને ઉપર વન અપોન ઝીરો એટલે વન રેસ ટુ ઇન્ફિનિટિવ વાળો રૂલ્સ છે, એકનો ઇન્ફિનિટિવ। તો ઘણી અલગ અલગ પ્રકારની મેથડ હોય છે, જેમ કે આ હોય અને માઇનસ એક કરીને આના ગુણાકારમાં લઈ લો તો પણ ચાલશે, અને પછી લિમિટ એપ્લાય કરી દો। અને હું તમને એમ કહું કે હું આમ પણ કરી શકું છું કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો, આનું હું ફોર્મ્યુલા મૂકી દઉં, તો ટેન પાઈ બાય ફોર આ ફોર્મ્યુલા આવશે ને વન માઇનસ ટેન એક્સ, એના ઉપર કેટલો છે વન અપોન એક્સ, તો બંનેને સેપરેટ આપી દો, એક્સ ટેન્સ ટુ ઝીરો વન પ્લસ ટેન એક્સ, આનો કેટલો હોવો જોઈએ વન અપોન ટેન એક્સ બરાબર। હું કઈ ફોર્મ્યુલાની વાત કરું છું તમને હું ફરીથી એક વાત કહી દઉં, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો વન પ્લસ એક્સ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે ઈ કહીએ છીએ, આની હું વાત કરું છું। તો અહીંયા આ રીતનું થઈ ગયું મિત્રો, ઉપર ટેન એક્સ હતો જ નહીં વન અપોન, તો તમારે પાછું એને ગુણવું પડશે ને, અને આ છે એને તો પાછું આપવું પડશે એક્સ,
ઉપર અલગ નીચે અલગ આપી દઉં છું એક્સ ટેન્સ ટુ ઝીરો શું આવશે અહીંયા વન માઇનસ ટેન એક્સ તો ઉપર તમારે ચડાવવો પડશે માઇનસ વન અપોન ટેન એક્સ તો એની ઉપર પાછો શું આવશે આની ઉપર બરાબર એની ઉપર આપણે લખીશું માઇનસ ટેન એક્સ બાય એક્સ કારણ કે વન અપોન એક્સ તો બીના છેદમાં જવાનું ઓકે ક્લિયર થઈ ગયું મિત્રો આ આની ઉપર લિમિટ ચડે તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો ટેન એક્સ બાય એક્સ એટલે અહીંયા આ તો ઈ થઈ જવાનું છે બરાબર એની ઉપર એક નીચે અહીંયા શું આવશે આ એક થઈ જાય પણ માઇનસ આને ઉપર લઈ જાઓ તો ઈ ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર થઈ ગયું કે નહીં તો મિત્રો તમારો આન્સર જે છે એ કયો આવશે ઈ સ્ક્વેર ક્લિયર એટલે આ રીતનો ઉપયોગ કરીને તમે ગણી શકો છો